ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં આવેલ જસાધર ચેકપોસ્ટની બાજુમાં પૌરાણિક સોનબાઇ માનું મંદિર આવેલ છે. જસાધર ચેકપોસ્ટથી રસ્તો બંધ હોવાથી ફોરેસ્ટ વિભાગનો ગેટ બંધ હોવાથી યાત્રાળુઓને ખૂબ જ હેરાનગતિ વેઠવી પડે છે. ત્યારે આજે સરાકડીયા જવાનો ગેટ ખુલ્લો કરવાની માંગ સાથે સરાકડીયા આંદોલન સમિતિના સાગરભાઈ ડાભિયા, મનુભાઈ કવાડ, અરજણભાઈ ભુરાભાઈ કાછડીયા, હરદેવભાઈ કાગ, નાગ ભાઈ વાઘ, જુવાન સિંહ પરમાર, લાલભાઈ વાઘ તથા તેમની સાથે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. સાથે જસાધર ચેકપોસ્ટ પર આવેલા માતાજીના મંદિરના ગેટ પર શ્રીફળ અને ચુંદડી સાથે આવી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ગેટ ખોલવા બાબતે ચર્ચા થઈ હતી. ત્યારબાદ સરાકડીયા આંદોલન સમિતિના આગેવાનો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રો આપવા રવાના થયા હતા અને સરાકડીયા આંદોલન સમિતિના હોદ્દેદારો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે સરકાર આ ગેટ 10 દિવસમાં નહીં ખોલવામાં આવે તો ઉપવાસ આંદોલન ઉપર બેસવાની પણ ચીમકી આપી હતી. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગેટ ખોલશે કે પછી સરાકડીયા આંદોલન સમિતિના ભક્તોને ઉપવાસ આંદોલન પર બેસવું પડશે. રજૂઆત કરવા આવેલ છે તથા આવેદન આપવા આવ્યો છે. અમારી માંગ એવી છે સાહેબ કે સરકારશ્રી અમારી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લઈ જેમ બીજા ધાર્મિક સ્થળો છે એવી જ રીતે કાયદા કાનૂનથી એક યોગ્ય વ્યવસ્થા ઊભી કરે જેથી કરીને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને કાયમી માટે આ પ્રશ્નનો ઉકેલ આવે જેથી કરીને શ્રદ્ધાળુઓને દુઃખી થઈને ઘરે પાછું જવું ન પડે. ગીર ગઢડા તાલુકાના ગીર જંગલની અંદર જે સરાકડીયા સોનબાઈનું મંદિર આવેલું છે ત્યાં જે રસ્તો બંધ છે, બંધ રસ્તા જે ગેટ બંધ છે, જે ગેટ ખુલ્લો કરવા માટે અવારનવાર જે અરજી કરવામાં આવેલી છે છતાં ગેટ ખુલ્લો કરવામાં નથી આવતો હતો. તંત્રને આજે જે માતાજીના ભક્તો છે તેના દ્વારા એક બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને આપણે જે માણસોની પણ સંખ્યા જોવાનો પ્રયત્ન કરીશું કે કેટલી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને જે ગેટ ખોલાવવાની જે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આપણે અહીંયા અત્યારે હાલમાં જે જસાધર ચેકપોસ્ટ ઉપર ઊભા છે, જસાધર ચેકપોસ્ટ ઉપર જે હાલમાં પબ્લિક છે તે માતાજીના ગેટ ખોલાવવા માટે જે નિવેદન કરવા અને જે અપીલ કરવા તંત્રને આવી છે. ત્યારે આપણે અહીંના દ્રશ્યો જોવાનો પણ પ્રયત્ન કરીશું અને સાથે સાથે જે લોકો છે, જે અધિકારીઓ છે, જે ભક્તો છે, જે આગેવાનો છે તેની સાથે પણ આપણે જે મુલાકાત કરવાનો પ્રયત્ન કરીશું. સરાકડીયા ચેકપોસ્ટ ઉપર જે સોનબાઈનો રસ્તો ખુલ્લો કરવા માટે જે પબ્લિક આવી છે તો આપણે દ્રશ્યો જોવાનો પણ પ્રયત્ન કરીશું કે કેટલી હદે જે માતાજીના ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને જે તંત્રને રજૂઆત કરવા આવેલા છે કે માતાજીનો ગેટ જે ખોલવાના જે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અવારનવાર અરજી કરવા છતાં તંત્રએ પણ કાંઈ પગલાં લીધા નથી અને જે ભક્તો છે તે હાલ ઉમટી પડ્યા છે. ત્યારે આપણે તંત્ર સાથે અને જે માતાજીના ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનો પરિચય? મારું નામ હરદેવભાઈ કાગ છે અને અમે જે આપ ગેટ જોઈ રહ્યા છો જે અમારી આસ્થાનું કેન્દ્ર છે અને એવા વિવિધ સ્થળો છે જે વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં આવેલા છે અને ત્યાં પણ આવવા જવાની એક સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમારી એક સરકારને તથા પ્રશાસનને એક નમ્ર અપીલ છે કે જ્યારે કોઈ ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તો સરકાર પણ એમાં ખાસ વિશેષ ધ્યાન આપી અને અમારી આ લાગણીઓનું માન રાખી અને આ ગેટ ખોલવામાં આવે. અમારે અવારનવાર પ્રશ્ન હોય છે કે ભાઈ અમે દૂરથી માનતાઓ લઈને આવતા હોઈએ છીએ કે માતાજીના દર્શન અર્થે આવતા હોય છે તો અમારે ગેટ પરથી પરત ફરવું પડે છે. જે અમારી ધાર્મિક લાગણીઓને બહુ ઠેસ પહોંચે છે. આ એક કોઈ વિશેષ સમાજ માટે નથી, દરેક સમાજની આસ્થાનું કેન્દ્ર છે. એટલે અમારી સરકારને માંગ છે કે યોગ્ય વ્યવસ્થા સાથે અને જેટલું ઝડપી બને એટલું આ દરવાજો ખોલવા માટે જે કંઈ પગલાં લેવા પડે એટલે પગલાં લેવા માટે અમને કહે. જી, આપનો પરિચય? મારું નામ સાગરભાઈ ડાભિયા. જે અત્યારે જે આપણે જે માતાજીના ભક્તો છે તે ગેટ ખોલવા માટે અહીંયાની જે પ્રોસેસ કરે છે તો આપનું શું કહેવું છે? બધાના માતાજી છે, બધા આવે છે, બધાની લાભણી ધુમાય છે, દરેક અહીંથી નારાજ થાય છે. તો અમારી સરકારને એટલી જ વિનંતી છે કે તમારા જે કાનૂનમાં આવતો હોય કાનૂનની હિસાબે જે તુલસી સામે છે બધા છે એ જ પ્રમાણે અહીંયા ગેટ ખોલે એ જ અમારી માંગ છે.